ज्ञानंदमानंद करं प्रसन्नं ज्ञानस्वरूपं निजबोधयुक्तं योगिन्द्रमेड्यं भवरोगवैद्यं श्रीमद्गुरुं नित्यमहं नमामि। પામર જેવો, વિષય જેવો, મુમુક્ષ જેવો અને મુક્ત, તો જે પામર જેવો હોય એ લોકોનો કર્મમાં અધિકાર છે। સારા કામો કરીને જીવનને છોડું પુણ્યશાળી બનાવે, પાપને છોડવાનો અભ્યાસ કરે, સંતોના દર્શન પરસનથી જીવના પાપોનો પ્રણાશ થાય છે। દર્શનથી દુષ્કૃત ટળે ને પરસતા પાવન થાય, બ્રહ્માનંદ સુખ ઉપજે રે આવરણાય વિદ્યા જાય વારી જાઓ આરણે। કે દર્શન દ્વારા, સંતોના દર્શન કરવાથી માનવના પાપ મટતા જાય છે। દ્રષ્ટિ સંતોમાં ભ્રમ દ્રષ્ટિ જે કરે એના પાપો મટતા જાય છે। દેહ દ્રષ્ટિથી જોવાનો અભ્યાસ કરે તો એના પાપો નથી મટતા, એટલે સંતોને હંમેશા ગુણ। બ્રહ્મ દ્રષ્ટિએ જોવાની ટેવ પાડવી, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ થાય। એટલા માટે સાધુનામ દર્શનાદ પુણ્યમ તીર્થીભૂતા હિ સાધવા કાલેન તીર્થમ ફલતી સદ્ય સાધુ સમાગમ। કે સંતોના સમાગમ દ્વારા જીવને એટલો ને તરત લાભ થઈ જાય, કેમ કે અન્ય જે પુણ્ય કરો એ કાલાંતરે મળે। સદ્ય સાધુ સમાગમ, સંતોનો સમાગમ તરત લાભ કરતા થાય, જેમ કે પ્રગટ ભગવાનનું સ્વરૂપ છે। જેમ પ્રગટ અગ્નિ તરત ઠંડી ઉડાડી દે, પ્રગટ સૂર્ય તરત અંધારો દૂર કરી દે, એમ પ્રગટ સંતોનો સમાગમ જીવનો આના જન્મમાં અજ્ઞાન રૂપે અંધકાર દૂર કરી દે। અજ્ઞાન પાપનું મૂળ છે, જ્યાં સુધી અજ્ઞાન નથી જતું ત્યાં સુધી પાપ છૂટતા જ નથી। દેહાત્મ બુદ્ધિજમ પાપમ ન તદ ગોવદ કોટિભિ, આત્માહમ બુદ્ધિજમ પુણ્યમ ન ભૂતં ન ભવિષ્યતિ। લોકો જે બોલે છે ને એ બધી લોકવાસના છોડો, ત્યાં સુધી કોઈથી સુખી થશો તો ધર્મનું પાલન કરો, પણ લોક ધર્મમાં નહીં, અધ્યાત્મ આત્મદૃષ્ટિવાળો ધર્મનું પાલન કરો। અને સેવસ્વ સાધુ પુરુષાન જય કામ તૃષ્ણા, કે કામ ક્રોધ લોભ આશા તૃષ્ણા છોડી અને સંત મહાપુરુષોની વૈરાગ્યવાન થઈને સેવા કરો તો તમને પરમ કલ્યાણના ભાગીદાર થશો। અને બીજાના દોષ ગુણ કઈ પણ જોવાના રહે, બીજા નથી કરતા, બીજા આમ નથી કરતા, એને કરવું હોય તો કરે, ના કરવું હોય તો, જેને સુખી થવું હોય, જેને દુઃખમાંથી છૂટવું હોય, એને તમામ મોહ મમતા છોડીને સેવા કથા રસ મહો નિતરામ પીવત। પણ જીવના કર્મો જેવા છે એટલે એને ભોગવ્યા વિને છૂટક્યો થવાનો, કેમ કે બીજે જન તો રખડે પણ મંદિરે આવીને પણ વિચાર કરો, આ કોને ખેતર હાંકવા જવું છે, ઢોર પાવા જવું છે, પણ 3 વાગે કથા શરૂ થઈ જાય તો આવે છે તો અહીં શું કરતા હશે? ઘરે તેમ તે ઘર સંભાળતા હોય, રોટલા બનાવતા હોય, ખેતર જતા, અહીં શું કરતા હોય? પણ એ આદત એટલે આદત, અને ટેવ એટલે કે આપણે ફાવે ત્યારે જવું, ઊન ફાવે તો બેહું, ફાવે તો કરવું, પછી એવી આદત હોય પછી કર્મ ભોગવ્યા હોય ને, કેમ કે પછી એને લાભ ક્યાંથી મળે? એને કરવાની ધગસ નથી, કરવાની પ્રીતિ નથી, અંદર ઉમંગ નથી, અને એટલે પછી એને નજીકમાં કથા હોય ને તો એ કથાનો લાભ મળતો। અને અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપમ ભવિષ્યતિ। બીજે કંઈ પાપ કર્યા હોય તો તીર્થોમાં ધોવાઈ જાય, પણ તીર્થોમાં જ આળસી થઈ જાય, રખડું થઈ જાય, ભટકતા થઈ જાય તો, એટલે બીજે જે હોય ને એને તો કોઈક સુધારીને લાવે, પણ કોઈ સાધુ થઈને બગડે એને કોણ પછી બોધ દેવા જાય? એને પછી કોણ કહેવા જાય કે તમે આમ કરો છો ને તમે આમ કરો છો? એટલા માટે ધ્યાનથી આ રાખવું, જેને ઊંચું ફળ મળે જેને એને ખૂબ સાવધાન રહેવું જોઈએ, પોતે જ પોતાની મેળે પછી તૈયારી રહેવી જોઈએ, જાગો હવે ઉદ્ધાર રહેવી જોઈએ, જાગો હવે ઉદ્ધાર પોતાનો પોતે કરો રે, આળસ ને કાયરતા દૂર કરો રે, જે જાગશે તે સફળ થશે, આળસ મરશે રે, જાગેલા જીવોને સચ્ચિદાનંદ મળશે રે। પોતે પોતાનો ઉદ્ધાર કરો, ગીતામાં ભગવાન કે ઉદ્ધરે દાત્મના આત્માનમ,
नात्मनम अवसादेत आत्मेवरात्मनो बंधु रात्मेव रिपुरात्मनः। भगवान ने छठा अध्याय अंदर अर्जुन ने कहे, अर्जुन उद्धरेद आत्मन आत्मानम, कि पोताना शुद्ध मन द्वारा पोताना उद्धार करो। जहां सुधी पोताना मन ने नहीं वाळो, पोते पोताने मेले तैयार नहीं थाओ, त्यां सुधी तमारू कल्याण थवानुं। क्योंकि माता तो भोजन बनाई देशे, पण खावू पोते पड़शे, पचावू पोते पड़शे। एम गुरु तो दया करीने ज्ञान आपे, पण लेवू कोने पड़शे? ज्ञान सांभळवा बेहे, पण सांभळवाळा आघा आघा होय तो, અને બેહે તો એ ઉપેક્ષા કરીને બેહે તો, કે આલે મહારાજ ભલે સંભળાવતો, આપણે ક્યાં એની જરૂર, આપણે ઘરે ખાવાનું ઘણું છે ને, કપડાં ઘણા છે ને, મોજ મજા, તો આવી ઉપેક્ષા હોય ને એ કથામાં બેહે તો એને જ્ઞાન ન થાય। એટલે અપેક્ષા રાખીને બેહું છે, આમાંથી લેવું જ છે મારે, આનાથી મારું કલ્યાણ થવાનું છે, આના વગર મારો ઉદ્ધાર બીજા કોઈ ઉપાયથી નથી, એવી જ એને સમજણ હોય, એને રસ પડે છે। બીજા જીવો તો આવે ને વૈયા જાય, આવે ને, તો એટલા માટે જે અધિકારી છે, સમજુ છે, ઉચ્ચ પ્રકારની જેને હૃદયમાં ભાવના હોય, એ લોકો આ ભાગવતની કથાનો દિવ્ય લાભ લઈ શકે છે। બીજા જેવો જગતમાં ભટકતા ફરે છે, 100 નંબરનું પેપર હોય એમાંથી 33% લાવે તોય પાસ થઈ જાય, એમ એ ભજન સાંભળીને ભલે ઘર ન છોડે, પણ ભીડીનું ઠૂઠું છોડે ને તોય કલ્યાણ, ઘરબાર તો ન છોડી શકે, પણ કમસે કમ તમાકુ છોડી દે, વ્યસન છોડી દે ને, તો વૈરાગ્યની કથા જયારે ભજન માં આવે તો ગ્રસ્તા છે, મેં પાપ છોડવાનું શીખું, ઘર બાર ન છોડો તો કઈ નહીં, પણ કમસે કમ એટલું તો સમજો કે આ બધું મરી જવાનું છે, કઈ નહીં તો ભીડા ઠૂંઠા તો છોડો। કોણ કોણ છોડે ભાઈ બોલો, હિંમતે મરદા તો મધ્ય એક, હિંમત કરો, તાકાત વાળા બનો, સુરવીર બનો, પ્રભુનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું, તો તમાકુ છોડો, ગાંજો છોડો, અફીણ છોડો, વ્યસન છોડો, દુર્ગુણથી અને ખોટી ટેવો છોડો, કોઈની નિંદા કરવાની આદત છોડો, કેમ કે આ બધું કંઈ હારે આવવાનું, અને આ બધા કર્મ ભોગવ્યા અને છૂટક્યો થવાનો। અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતં કર્મ શુભાશુભમ ના ભુક્તમ ક્ષીતે કર્મ જન્મ કોટી શતૈરપી, કે સેંકડો જન્મ વયા જશે, પણ આ કર્મ જે પડ્યા છે ને એ ભોગવ્યા અને છૂટક્યો થવાનો। તમને ખેતરમાં બી પડ્યા હોય ટાઈમે ઉગે શકે નહીં, બોલો, એમ જે આ વાસનાઓ બધી ભરી છે ને એ બધી ભોગવવી પડશે। વાસના એવ સંસાર ઇતિ સર્વા વિમુચ્યતામ તત્યાગો વાસના ત્યાગ રિધિ સ્થિતિ યથા તથા। હૃદયમાં તો તમે શુદ્ધ છો, મુક્ત છો, આનંદમય છો, પણ જ્યાં સુધી આ ઉપરનો આવરણ નહીં જાય ને ત્યાં સુધી શુદ્ધાત્માનો અનુભવ નહીં થાય। ફાનસની ઉપર ગોળા ઉપર મેલ હોય ને ત્યાં સુધી પ્રકાશ બહાર આવતો, એટલે ખાસ અધિકારીને માટે કહે છે કે પાપ છોડો અને પુણ્ય કરો, કુરુ પુણ્ય મહોરાત્રમ સ્મર નિત્યમ અનિત્યતામ, રોજ અનિત્ય જગત છે, નાશવાળું છે, આ પાપ જ હારે આવશે, શરીર તો આને બળીને, આ પાપ કોને માટે કર્યા, શરીર માટે કે આત્મા માટે, તો શરીર તો ખાખમાં ખપી જશે ને, માટે ભેગું ખાખ મે ખપી જાના બંદા માટી સે મિલ જાના મત કરો અભિમાન એક દિન પવન સે ઉડી જાના। તો આત્મકલ્યાણ કરવાવાળાએ આ વૈરાગ્યના ભજનો દ્વારા ખાસ કરીને વ્યસન છે, વ્યમ છે, દુરાચાર છે, આ બધું છોડીને હંમેશા ધર્મવાન થવું। પછી બીજી વાત, આગળ અધિકારીને જે ઊંચી કક્ષાએ આગળ વધ્યા હોય, જે માનવમાંથી જેને દેવત્વ પ્રાપ્ત કરવું હોય, આ વ્યસન ફેશન પાપ છોડવાથી માનવતા આવે, અને મોહ છોડીને, મમતા છોડીને, અહંતા છોડીને જીવે એમાં દેવત્વ આવે, એને કોઈ દી કઈ લેવું ન પડે, હંમેશા બીજાને દીધા જ કરે, કોઈ દી એની પાસે ખૂટે જ, કેમ કે એની પાસે પાપનું હોય પુણ્ય હોય ગમે એટલું આપે તો ખૂટે જ નહીં, એની પાસે અખંડ ખજાનો મળી જાય। ખર્ચે ન કૂટે વાકો ચોર ન લૂટે દિન દિન બઢત સવાયો પાયો જી મેને રામ રતન ધન પાયો। 5 વકાર ઉપર જે વિજય પ્રાપ્ત કરે એ પૂર્ણ બની જાય। વેમ અને વ્યસન, વ્યસન છોડો અને વેમ છોડો તો ધીરે ધીરે તમે સમર્થ બનશો, તમારું આત્મબળ વધશે, તમારું મનોબળ વધશે, તમારું બુદ્ધિબળ વધશે, તમે એ બુદ્ધિથી નિર્મળ બનશો, મનથી પ્રકાશમય બનશો, તમારા શરીર સારા બનશે, તો તમે કંઈક કરવામાં હિંમતવાળા,
અને તો આ પરમાત્માનો લાભ લે. નાયમાત્મા બલહિનેને લભ્યા, કે પરમાત્માનો લાભ નબળા લોકો મેળવી શકતા, શરીરથી નબળા વગામાં હું કઈ બેહાતું નથી, કથા કોઈ કઈ ભજન ગાવું કે બોલાતું નથી, તો તમારી શક્તિ ગઈ ક્યાં? તો વિષયોમાં વેડફી નાખી, ન ખાવાનું ખાધું, ન પીવાનું પીધું, ન કરવાના કર્યા, ભોગો ભોગવ્યા, જ્યારે રખડતા ફટકતા ફર્યા, કાંઈ સંયમ નિયમ પાડ્યો નહીં, એટલે આવેલી શક્તિ બધી નકામી વેડફી નાખી. તો આ જીવનને સારું બનાવવું છે, તમને નબળામાં લઈ કોણ જાય છે? તો જે મોહ છે, મમતા છે, કામ ક્રોધ લોભ મોહ વધારે છે, અને પાપ થઈને જીવ અધોગતિમાં જાય છે. જ્યાં સુધી તમે મોહ મમતા નહીં છોડી શકો, ત્યાં સુધી ઊંચી સ્થિતિમાં રહી નહીં શકો. પછી સંન્યાસી હોય, ગ્રહસ્થ હોય, કે ભગત હોય, કોઈ પણ હોય, જે ઊંચી સ્થિતિમાં એ રહી શકે, જે મોહને મમતાને વાસનાને ઉપર વિજય પ્રાપ્ત કરી શકે. તો પહેલો વ્યસન, પછી વ્યમ અને વિષયો, વિકારો અને વાસના, એ પાંચ વકાર ઉપર વિજય પ્રાપ્ત કરવો. વ્યસન એ ધીરે ધીરે જે ભાઈઓ છોડ્યા હોય એને વ્યમ પછી કાઢી નાખવો, કે હું નબળો છું, હલકો છું, આ છું, એ વ્યમમાં કઈ ના રહેવું, ભગવાન નથી મળ્યા, એ બ્રહ્માં ના રહેવું, ભગવાન મારી અંદર છે ને, નક્કી છે ને, બોલો, કાલ નક્કી કર્યું તો યાદ છે, આજ રવિવારમાં એને છૂટી લેવી, નક્કી કરો કે ભગવાન મારી અંદર છે ને, તો તમે વ્યસનોથી ભોગોથી છુટકારો તમને મળી જશે, તો તમે કામ ક્રોધ લોભના ગુલામ નહીં રહો, તમે એના માલિક બની જશો, તમારે જોઈ તારે કામ આવે, ન કે ભાગી જાય ફટ કરી, પણ આ તો તમને કામ સતાવ્યા કરે, મારે એના વગર ના હાલે, કે તમે હલકા છો કે એ હલકો છે, તમારા વડે કામ છે કે તમે કામ વડે છો, એ પોતાના અસલી આત્મ સ્વરૂપને ન ઓળખવાથી જેવો કામ વિષયમાં ફસાય છે. એટલે ગીતામાં ભગવાન કહ્યું, ઇન્દ્રિયાણિ પરાણ્યાહુ ઇન્દ્રિયભ્ય પરમના મનસસ્તુ પરા બુદ્ધિ બુદ્ધિર આત્મા મહાન પરહા, કે ઇન્દ્રિયોથી મન બળવાન છે, મનથી બુદ્ધિ બળવાન છે, બુદ્ધિર આત્મા મહાન પરહા, કે બુદ્ધિથી પણ આત્મા તો મહાન છે, એ આત્મા તમે છો, હું પૂર્ણાત્મા છું, શુદ્ધાત્મા છું, આનંદ આત્મા છું, એ દઢ કરો, તો તમારે કોઈ દી કામી ક્રોધી લોભી મોહી થવાની, કોઈને ગુલામ થવાની જરૂર જ પણ એ જીવો નથી થતા, અને ભૂવા થાય, કોઈ ભાન થાય, કોઈ બીજું થાય, એ થવા તૈયાર થાય છે, પણ ભગવાન થવા તૈયાર થતા, એટલે જેવો વિષયના ગુલામ થઈ અને પશુ જેવા બને છે, કેમ કે પશુ વિષયોમાં ભટકતા હોય, અમે જીવો પણ વિષયની વાસનામાં વિનિવૃતરતિમ વિષય વિષમાં પરિતજ શરીર અને બદ્ધમતિમ, કે શરીરની અંદર જે અહમ બુદ્ધિ છે, શરીર હું છું એવી જે ભાવના છે, વિષયોમાં જીવને ખેંચી લઈ જાય છે, મને આમ ખાવાનું મળ્યું, મને આમ કપડાં મળ્યા, મને આમ મકાન મળ્યું, મને આમ ઊંઘવાનું મળ્યું, મને આમ ફરવાનું મળ્યું, એ તમે ફર્યા કે શરીર ફર્યું? પણ શરીરને સુખે સુખી સમજે છે ને શરીરને દુખે, આ જ્ઞાન જ્યાં સુધી અંદર ભર્યું છે ત્યાં સુધી જીવો વિષયના ગુલામ રહેવાના. એટલા માટે દુર્લભો વિષયસ્ત્યાગો, કે ગુરુ કૃપા વગર વિષયનો ત્યાગ થવો દુર્લભ છે. દુર્લભમ તત્વદર્શનમ દુર્લભા સહજાવસ્થા સદગુરુ કરુણામ વિના, કે સદગુરુની કૃપા જે ન પ્રાપ્ત કરે, ગુરુનું જ્ઞાન જે હૃદયમાં ન લે, ગુરુ કૃપા એટલે જ્ઞાન, બીજું કોઈ કૃપામાં ન સમજવું, ગુરુ જે જ્ઞાન આપે એને જો હૃદયમાં ઉતારી લ્યો, તો તમારે વિષયોની જરૂર જ ના રહે, વિષય તો ઝેર કરતા પણ વિષાદ વિસંકિમ વિષયા સમસ્તા દુઃખી સદા કો વિષયાનુરાગી બદ્ધો હિ કોયો વિષયે વિષયાનુરાગી કો વા વિમુક્તો વિષયે વિરક્તા. ક્યા જીવો વારવાર દુઃખી કેમ છે? જન્મ દુઃખમ, જરા દુઃખમ, જાયા દુઃખમ, પુનઃ પુનઃ અંતકાલે મહાદુઃખમ તસ્મા જાગૃહી. તો વિષયને લઈને જીવને દેહ દ્રષ્ટિ રહે છે, શું રહે છે બોલો? એટલી એટલી કથા સાંભળે ને તો દેહ દ્રષ્ટિ હું કામ આવી જાય, કે મને ખાવાનું બહુ ભાવે, કે મને ઊંઘવાનું આમ જોઈએ, મારે આમ પહેરવાનું જોઈએ, મારે આમ જોઈએ, તો મારે જોઈએ એટલે શરીરને હું માને છે કે નહીં બોલો? કોને હું માને? તો દેહને જ્યાં સુધી હું માનશો ને ત્યાં સુધી વિષયમાં મન ભટક ભટક. એટલે દેહને તું કદી
હું કરી જાણમાં આત્મ આનંદ ઘન ઓમ હરે ઓમ. જાગે મન જાગ્યા વખત વય જાય છે બોલ પ્રભાતમાં ઓમ હરે ઓમ. દેહને તું કદી હું કરી જાણમાં, તું દેહ નહીં પણ દેહી ચેતન છે જડની ન ઠેલી સતચિત આનંદ મેળવવા તમે આવો સત્સંગ દ્વારે. તો પ્રથમ સ્કંદમાં જીવોએ પાપ છોડીને પુણ્ય કરવા, મોહ મમતા આસક્તિ છોડીને ભક્તિ કરવી, ભગવાનમાં પ્રેમ કરવો. ભગવાન બધામાં છે માનીને બધાને અરે પ્રેમ કરો, પણ ભગવાન માનીને કરજો. જગતની દ્રષ્ટિએ મારી પત્ની છે એટલે પ્રેમ કરો નહીં, પણ એમાં ભગવાન છે એમ પ્રેમ કરો. મારો પતિ છે સ્ત્રીની પ્રેમ નહીં, એનો મનર પરમાત્મા છે એમ માનીને પ્રેમ. સર્વજીવોને અરે પ્રેમ કરો, પણ પરમાત્મા દૃષ્ટિથી પ્રેમ. દૃષ્ટિમ જ્ઞાનમયીમ કૃત્વા પશ્યેત બ્રહ્મમયં જગત. તો કોઈ દી વિયોગ નહીં થાય, કોઈ દી કોઈ પ્રકારના દુઃખો નહીં આવે. નકર શરીર તો કોઈના હારા રહ્યા નથી ને, શરીર બગડશે એટલે પ્રેમ ઘટી જશે ને પછી ઝઘડા થશે ને છૂટાછેડાની તૈયારી થઈ છે. કેમ કે શરીર દ્રષ્ટિ કરે, શરીર ક્યાં સુધી રહેવાનું છે? શરીર કોઈના હારા રહ્યા નથી ને, એટલા માટે દેહ દ્રષ્ટિનો પ્રેમ નહીં. બધાને અરે આત્મદૃષ્ટિનો પ્રેમ કરો, પ્રભુ દૃષ્ટિનો પ્રેમ કરો, કે બધામાં પરમાત્મા ભરપૂર ભરેલા. મમાત્મા સર્વભૂતાત્મા તસ્મે શ્રી ગુરવે નમઃ. ભગવાને ગીતામાં એટલે કહ્યું કે યો માં પશ્યતિ સર્વત્ર સર્વં સમયે પશ્યતિ તસ્યાહં ન પ્રણશ્યામિ સ ચ મે ન પ્રણશ્યતિ. કે જે મને સર્વમાં જોવે છે, સર્વને મારામાં જોવે છે, એ કોઈ દી મારાથી જુદો થતો નથી, એનો વિનાશ થતો નથી, અને એ કોઈ દી મનાવ મારો વિનાશ સમજતો નથી. ભગવાન આગા વયા ગયા એવી ભ્રાંતિ નથી કરતો. ભગવાન ચોવીસો કલાક આપણી સાથે છે ને, અને આપણે ચોવીસો કલાક ભગવાનમાં છે, અને ભગવાન ચોવીસો કલાક આપણી અંદર. હરસ પરસ રહે કમા જેમ તરણીમાં તે ભિન નહીં બ્રહ્મથી ઓળખો પદ સાંભળ શુદ્ધ ચિતે કરી. તો આ ભાગવતને સમજવા માટે અધિકારી બનવું, અને તે તો વૈરાગ્ય રાખીને જ્ઞાન રાખશો તો જ્ઞાન ટકશે. ભલે ગ્રસ્થાશ્રમમાં રહો, જનક રાજા ગ્રસ્થાશ્રમમાં હતા તોય વૈરાગ્યવાન થઈને કે મિથિલાયામ પ્રદગ્ધાયામ નમે દહ્યત કિંચન, કે આખી મિથિલા નગરી બળી જાય તો મારું કાંઈ બળતું એમ. ડઢ કરો કે આપણે જન્મ્યા તારે કાંઈ લાવ્યા નથી ને મરશું તારે કાંઈ. કોણ કોણ લઈ જવાના બોલો, લઈ જવાના છે? કોઈ લઈ જવાના એટલે બધા ખાલી હાથે આવ્યા છે ને, ખાલી હાથે જવાના છે? કાંઈ નહીં લઈ આવ્યો સાથે કર્મ વડે રગડાતો, મારું તારું કરતા કાલા કેમ નથી શરમાતો. પિયાવા કાંઠે પાંથ સમાગમયાતો, કામ ક્રોધ મદ લોભત જીને નીતિ નવાણે નાતો. સંપી જંપે રેજે શાણા, સંપી જંપે રેજે શાણા, કેશવ હરિ ગુણ ગાતો. પિયાવા કાંઠે પાંથ સમાગમયાતો. પરમાત્મા આનંદ રૂપ છે. જેમ સૂરજ આવે ને તો અંધકાર ભાગી જાય, જેમ આનંદ આવે તો દુઃખ એની મેળાઈ ભાગી. વિપદ વિસ્મરણમ વિષ્ણુ સંપદ નારાયણ સ્મૃતિ. સંપદો નૈવ સંપદ વિપદો નૈવ વિપદ. કે દુનિયાનું જે દુઃખ છે એ દુઃખ નથી, દુનિયાનું સુખ છે સુખે નથી, પણ વિપદ વિસ્મરણમ વિષ્ણુ સંપદ નારાયણ સ્મૃતિ. કે પરમાત્મા યાદ કરો તો સુખી સુખી ને, અને જ્યાં પરમાત્માને ભૂલ્યા એટલે દુઃખી દુઃખી દુઃખી. એમ સત્ય ગયું એટલે દુઃખી, ને સત્ય આવ્યું તો. સત્યમાં જન્મ નથી, મરણ નથી, ગડપણ નથી, રોગ નથી, સત્ય તો હંમેશા આનંદ આનંદ ને. તો એમાં કોઈ દુઃખ છે જ નહીં, દુઃખ હતું નહીં, દુઃખ આવશે નહીં. જ્યારે અસત્યમાં સુખ છે નહીં, કેવલ ભ્રાંતિથી માન્યું છે, થોડા ટાઈમ રહે ને વળી ભ્રાંતિ વિખાઈ જાય. એટલે પછી એવાને જેમ ઝાંઝવાનું પળ જળ પીવા દોડે
મળશે 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 એવા આનંદમાં થોડા ટાઈમ રહે અને પગ પછાડે પછાડે મરે તો ના મળે એટલે છેલ્લે દુઃખી, તો ન હોવાથી એમાં મળતું નથી. કેવળ ભ્રાંતિથી માને છે કે હમણે સુખ મળ્યું, હમણે સુખ મળશે, હમણે હું સુખી થશે, એની આનંદમાં આનંદમાં એમને એનો વ્યવહાર એમને ચાલ્યા. કે છોકરા માટે લોકો જપ કરે, તપ કરે, દાન કરે, તીર્થ કરે, મહાત્માને મનાવે. કેટલા લોકો તો મુસલમાનની દરગાહમાં જ ને કહે એ દરગાહ કઈ છોકરો આપતો. અરે હેરાન થઈ થઈને પેલા થાય ને પછી પાછો આવે ત્યારે પછી હેરાન. એટલે પુત્રને શાસ્ત્રોમાં ત્રણ પ્રકારના ગણાવ્યા, અજાત મૃત મૂર્ખાણામ વરમાદ્યો ને શાંતિમાં સકૃત દુઃખ કરાવાદ્યો વંતિ મસ્તુ પદે પદે. કે અજાત જે ન ઉત્પન્ન થયું એમનામાં અજાત પુત્ર કહેવાય, જન્મ્યા વગરનો. અજાત મૃત અને જન્મીને તરત મહિને બે મહિને મરી ગયો તો તરત મરી ગયો, બેસે વર્ષે મરી ગયો. તો અજાત જે નથી જન્મ્યો ને એ થોડી વાર દુઃખ આપે કે નથી નથી એટલું થાય કે ભાઈ મારે પુત્ર નથી મારે પુત્ર. અને આવીને મરી જાય તો બે સાત દિવસ બાર દિવસ રોઈ લે ને પતી ગયો કે હવે સારું કઈ નહીં એના કર્મ પૂરા થાય. પણ જે જીવીને મૂર્ખ રે તો મૂર્ખસ્તુ પદે પદે, કે મૂર્ખ તો પદે પદે દુઃખ આપે. કેમ કે જ્યાં જાય ત્યાંથી હેરાન થઈને આવે, જ્યાં થાય તે મા બાપનું નામ એને એક બગાડે. એટલા માટે કહે છે પુત્ર હોય તો સારો થવો જોઈએ. એટલે માતા પિતાની ફરજ છે કે પુત્રને બુદ્ધિમાન બનાવે. માતા શત્રુ પિતા વેરી એન બાલો ન પાઠેતા ન શોભતે સભા મધ્ય હંસ મધ્ય બકો યથા. તો સુતાસ સુધિયા કે જેના પુત્રો બુદ્ધિમાન હોય એને તો પુત્રરૂપી ધન હોય તો શાંતિથી વ્યવહાર કરી શકે, પણ જેના પુત્ર બુદ્ધુ હોય ખરાબ હોય તો પોતે હંમેશા ક્ષણે ક્ષણે દુઃખી થયા કરે છે. એટલે જેને પ્રજા હારી જોતી ને એને આવા નિયમો પાળવા જ, પછી નિયમો ન પાળે એટલે પ્રજા હારી થતી. પછી ઘણા પાછળ રોવે અમારા છોકરા બગડી ગયા, અમારા આમ થઈ ગયા, પણ નિયમો ન પાળે એટલે છોકરા બગડી. તો સત્યનું પાલન કરવું જોઈએ, પવિત્રતા રાખવી જોઈએ, તો મનુષ્યની પ્રજા પોતાને પણ સારું રહે, બીજાને પણ લાભ કરતા થાય. અત્યારે ભગવાનના શરણોમાં સમર્પિત કરીએ, ભગવાનને કહીએ કે વધારે ને વધારે લોકોમાં એ શક્તિ આવે કે સમજે અને બીજાને સમજાવે, તારે ને તારે દેશની સમૃદ્ધિ માટે સમાજનું હિત થાય, પરસ્પર બધા એકબીજાનું હિત કરવાવાળા બને. પરસ્પરમ ભાવ્યંત શ્રી પરમ વાપસત, પરમાત્મા સર્વનું ભલું કરે, સર્વને સમર્થ શક્તિવાન ભક્તિવાન બનાવી અને પરમાનંદના ભાગીદાર કરે, વાસના મુક્ત કરે એવી પ્રભુ પ્રાર્થના કરીએ. સર્વત્ર સુખીના સંતો, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યંતો, મા કસ્ય દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ દે સનાતન ધર કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવા. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.